नमस्कार, वंदे मातरम। हूँ पटेल पुष्पाबेन श्री वशिष्ठ विद्यालय में शिक्षिका तरीके फरज बताऊँ छूँ। आज हूँ धोरण एक में गुजराती में अपने चांदो सूरज काव्य सीखी गया। हवे आग आकारों जोशू। अहीं जुओ, आकार अर्धो आकार से, अर्ध गोलाकार ये आपणे दोरीशुं। बे लीटीनी अंदर तमारे शेप दोरवाना छे, जेनाथी तमारा हाथना आंगळानी कसरत पण थशे अने तमारा अक्षरमां पण सुधारो थशे। हवे एने नीचे जुओ, ए पण अर्ध गोळाकार ज छे, ए आपणे दोरीशुं। जो सफरजन होने आप कापू हो तो यह आकार केव अर्ध गोलाकार हो तो आप अही अर्ध गोलाकार दौरियों। हमें जुओ आग, हूँ तमने यू बताश शेप। जुओ क्यों आकार है? अर्ध गोलाकार है, जे में नीचे से सीधी लीटी है, ऊपर थी गो राउंड जो है, अर्ध चांदा मामा आकार हो। हमें आप आग सीखीशू त्रिकोण आकार है, जेमा तमारे पहला ऊपर थी नीचे लेवानी छे लीटी, अने आपणे ए फोर एप्पल लखी ने तेवी रीते तमारे आकार बनावानो छे। पछी ऊपर लई गया एटले वी आकार बने छे, पाछो नीचे लावानो छे, पाछो ऊपर लई जवानो छे अने नीचे लावानो छे। आकार बनी गयो छे त्रिकोण। त्रिकोण आकारमां समोसू, समोसू तो तमे बधाए खाधुं ज हशे। समोसानो आकार केवो होय? त्रिकोण होय। आ त्रिकोण आकार छे अने सफेद रंग छे एमनो। त्यार पछी जુઓ કયો આકાર છે? ઊંધોસી આકાર। કયો આકાર? ઊંધોસી આકાર, તો આપણે દોરીશું ઊંધોસી આકાર। આગળ જુઓ, સી આકાર છે, આપણે લીટીની અંદર જ દોરવાનો છે। ત્યાર પછીના પણ આ શેપ છે, એ પણ આપણે દોરીશું। આગળ જુઓ, યુ શેપ છે જે આપણે દોરીશું। યુ તમે તિલક ચાલનો કરો ને તેની અંદર પણ આવો જ શેપ હોય। હવે જુઓ એની નીચે, એ પણ અર્ધ આકાર જેવો જ છે, અર્ધ ગોળાકાર જેવો જ છે શેપ લેવાનો આપણે। હવે આકાર છે જલેબી જેવો શેપ છે, એમાં તમારે નાનો ગોળ દોરવાનું છે। પહેલાં એક રાઉન્ડ પૂરું થઈ જાય પછી બીજો રાઉન્ડ લેવાનું છે, અને પછી આ ત્રીજા રાઉન્ડે શેપ બની ગયો છે જલેબી જેવો। ત્યાર પછીનો છે આકાર ત્રિકોણ આકાર, જે આપણે દોરીશું ડુંગરની હાડમાળ હોય ને એવું દેખાય છે, આડી લીટીમાં છે। હવે આપણે ઊભી લીટીમાં દોરવાનું છે। જો અહીં આપણે આકારો શીખી ગયા છે, હવે ઘરનું ચિત્ર છે બરાબર ને, એમાં સરસ મજાનો તમારે રંગ પૂરવાનો છે। ઘર આપણને ઠંડી, ગરમી, વરસાદ અને બીકથી બચાવે છે, ઘરમાં રહીએ અને સુરક્ષિત રહીએ। ત્યાર પછી જુઓ અહીં રસ્તો શોધવાનો છે, તો આપણે શરૂઆત બે લીટી આપેલી છે એની વચ્ચેથી સીધી લીટી દોરીશું અને રસ્તો શોધીશું। તમારે આવી રીતના બે લીટીની વચ્ચેથી રસ્તો શોધવાનો છે। અને અંદર પહોંચવાનું છે। હવે આપે બે અર્ધ આકાર દોર્યા, હવે એને આપણે જોઈન્ટ કરીને તો ગોળ આકાર બની જાય। કયો આકાર બને? ગોળ। જુઓ આ કેવો આકાર છે? ગોળ। એનો રંગ કેવો છે? પીળો, યલો રંગ છે। તો આપણે હવે ગોળનું એક ગીત ગાઈશું। ગોલ હે ભાઈ ગોલ હે, સારી દુનિયા ગોલ હે, ગોલ હે ભાઈ ગોલ હે, સારી દુનિયા ગોલ હે, ચંદા મામા ગોલ હે, સૂરજ દાદા ગોલ હે, ગોભી ગોલ ટમાટર ગોલ, ગોભી ગોલ ટમાટર ગોલ, મીઠે મીઠે લાડુ ગોલ, તીખે તીખે પાપડ ગોલ, ગોલ હે ભાઈ ગોલ હે, સારી દુનિયા ગોલ હે, મમ્મી કી
चूड़िया गोल। मम्मी जो बंगड़ी पहरे छे ने नाकर केवा होय छे गोल। मम्मी की चूड़िया गोल, पापा का रुपया गोल, पापा का रुपया गोल, गोल है भाई गोल है, सारी दुनिया गोल है। ध्यान दे के नहीं पढ़ोगे, ध्यान दे के नहीं पढ़ोगे, परीक्षा में गोल है। जो अपना गोल नो महत्व समझिया अने नो गीत पण गायो। आज आप आकारों विषय की महिती मेड़ी और रस्त पण शोधी नाखियो। थैंक यू।